બાળક ઉછેર એ અઘરો વિષય છે એવું આપણે માનીએ છીએ ઓગણીસો ચિમ્મોતેરમાં દસ દસ નાના વાક્યો આપણી સમક્ષ આવ્યા ડોરોથી લો નોલ્ટ દ્વારા એ લખાયેલા હતા જો અને તોથી શરૂ થતાં એ વાક્યો બાળક કેમ શીખે છે તેની બારાક્ષરી સરીખા છે જો બાળક જીવશે તો બાળક શીખશે બસ આવા આખા દસ વિધાનો માત્ર છે પણ એમ કહો કે બાળ ઉછેરનું આખું ઉપનિષદ આમાં સમાઈ ગયું છે આપણે દસ વિધાનો જોઈ જઈએ જો બાળક નિંદાભર્યા વાતાવરણમાં જીવશે તો તે વખોડવાનું શીખશે જો બાળક વેર કે વિરોધ વચ્ચે ઉછરશે તો તે લડતા શીખશે જો બાળક મશ્કરી કે મજાક બનીને મોટું થશે તો તે તાકીને પ્રહાર કરતા શીખશે જો બાળક શરમ અનુભવતું ઉછેર પામશે તો તે પોતાને દોષી કે તુષ્ટ ગણતા શીખશે જો બાળક સહનશક્તિ કે સહિષ્ણુતા વચ્ચે મોટું થશે તો તે ધીરજ કે ધૈર્યનો ગુણ ગાંઠે બાંધશે જો બાળક પ્રેરણા અને ઉત્તેજન મેળવતા મેળવતા વૃદ્ધિ પામશે તો તેનામાં આપમેળે દૃઢ વિશ્વાસ ઉમેરાશે જો બાળક પ્રશંસાના પુષ્પો વચ્ચે ખીલશે તો તે પણ જીવનનું ઊંચું મૂલ્ય કરતાં શીખી જશે જો બાળક ઔચિત્ય જળવાતું હોય તેવા વાતાવરણમાં મોટું થતું હશે તો તે બાળક ન્યાય અને પ્રામાણિક વ્યવહારથી જીવ જવું જોઈએ એવો બોધ આત્મસાત કરશે જો બાળક પ્રમાણસરની સલામતી વચ્ચે ઉછરશે તો તેનામાં જીવન પ્રત્યેની શ્રદ્ધા ઊભી થશે જો બાળક સંમતિના માહોલમાં સહજતાથી મોટું થતું જશે તો તે પોતાને અને પોતાના વ્યક્તિત્વને પસંદ કરશે ને જીવંતતાથી આગળ વધશે હકીકતમાં દસ પગથિયાંવાળી બાળ ઉછેરની સીડી દરેક માતા પિતાએ પોતાના હૈયામાં વસાવી લેવા જેવી છે પેલા મોટિવેશનલ ટ્રેનરોની વ્યા ભાષામાં કહું તો આ જો અને તોની દસપદી પ્રત્યેક મમ્મી પપ્પાએ સુંદર રીતે કોમ્પ્યુટરમાં મોટા ટાઈપમાં કાગળ ઉપર ઉતારી તેને પોતાના બેડરૂમમાં લગાડી રાખવી જોઈએ કે જેથી જ્યારે જ્યારે બાળક સાથે બોલે કે બાળક સાથે પોતે કશો વ્યવહાર કરે ત્યારે ઘડીક થોભે ને પછી આ દસ પગલાં સામે જુએ ને પછી આગળ વધે ઉછેર જેવો હશે બાળક તેવું થશે યાદ રાખીએ બાળકને તમે શીખવો તે નહીં પણ બાળકને જે શીખવું હોય તે જ તે શીખે છે તમે કહેશો તે નહીં પણ તમે જેમ કરશો તેમ બાળક અનુસરશે મારું તમારું એટલે કે મમ્મી પપ્પાનું કે શિક્ષકનું વર્તન એ બાળક માટે અનુકરણીય બને છે સંતાન ક્યાંથી શું શીખી જશે એ આપણી બહારનો પ્રશ્ન છે ત્રીજા ધોરણમાં પરાણે ભણતા રામ નામના બાળકે તેની મોટી માને સવારમાં ફોન કરીને પોતાના મમ્મી પપ્પાની ફરિયાદ આ શબ્દોમાં કરી મારા મમ્મી પપ્પા અત્યારે સવારના પૂરમાં નિષ્ઠુર થઈને મને હોમવર્ક કરાવે છે હવે આ ફરિયાદમાં બહુ જ ઓછો વપરાતો નિષ્ઠુર શબ્દ રામને કોણે શીખ્યો હશે તે જરા વિચારીએ તો આપણે પણ જે પ્રયોગ ભાગ્યે જ કરતા હોઈએ એ બાળક ક્યાંથી શીખી જાય છે તેનો આપણને કોઈ અંદાજ આવતો નથી એનો અર્થ એવો છે કે બાળક આપણા બોલાતા અને આપણા જીવાતા જીવનમાંથી જ ઘડાતું હોય છે મહાત્મા ગાંધીએ પોતાના પુત્ર વધુઓને લખેલા પત્રોમાંથી એક વાક્ય વાંચવા જેવું છે અપૂર્ણ બાપની સોળમાં હૂંફ શોધવાને બદલે બાપના બાપ પૂર્ણ પરમેશ્વરની સોળની હું શોધ એટલે તું બળવાન થશે આજ મારું તને શિક્ષણ છે સ સાહારા સહારાઢૂંઢતા હૈ તું કસકા સહારા